જય હિન્દ વિદ્યાર્થી મિત્રો સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો કોલેજના એડમિશન માટે તમે લાસ્ટ એટલે કે ચલ્લા તબક્કાની અંદર છેલ્લા ટેજની અંદર પૂગી ગયા છો તો તમારે ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ ક્યાંથી અને કઈ તારીખે જોવાનું છે એના પછી કોલેજ તમને એડમિશન માટે ઓફર કઈ રીતે કરશે અને કોલેજ કન્ફર્મ તમારે કઈ રીતે કરવાની છે આ ત્રણ પ્રશ્નોના તો ઉત્તર તમને આ વિડીયોની અંદર મળશે જ પણ ઘણા બધા વિદ્યાર્થીઓનો એવો પ્રશ્ન છે કે સાહેબ અમારું મેરિટ લિસ્ટમાં નામ નથી આવ્યું તો અમારે શું કરું બીજા વિદ્યાર્થીનો એવો પ્રશ્ન હતો કે સાહેબ અમારે કોલેજ મેં એક જ સિલેક્ટ કરી છે અને હવે મારે વધુ કોલેજ સિલેક્ટ કરવી હોય તો કેવી રીતે કરી શકાય અને એક વિદ્યાર્થીનો એવો પ્રશ્ન હતો કે સાહેબ મારે વિષય બદલવો હોય કોલેજની અંદર તો શું બદલી શકાશે તો આ ત્રણેય પ્રશ્નના જવાબ પણ તમને આ વિડીયોની અંદર મળશે તો વિડીયોને તમે અંત સુધી જોતા રહો પહેલો પ્રશ્ન હતો કે સાહેબ અમારે વિષય બદલવો હોય કોલેજની અંદર તો બદલી શકાશે તો હા જે ત્રીજો તબક્કો એટલે કે ત્રીજો રાઉન્ડ જ્યારે પર છે ત્યારે તમે જે વિષય છે એને પણ ચેન્જીસ કરી શકશો અને કોલેજ તમારે બદલવી હોય તો એ કોલેજ પણ તમે બદલી શકશો પણ ક્યારે તો કે ત્રીજા તબક્કાની અંદર પણ એક વિદ્યાર્થીઓનો એવો પ્રશ્ન હતો કે અમારું મેરિટ લિસ્ટમાં નામ નથી આવ્યું તો હું કરું તો એ વિદ્યાર્થીઓનું બીજા અથવા તો ત્રીજા રાઉન્ડની અંદર નામ આવી જશે જો બીજા રાઉન્ડમાં ન નામ આવે તો ત્રીજા રાઉન્ડની અંદર એ કોલેજ ચેન્જ કરી શકે અને વિષય પણ ચેન્જ કરી શકે છે અને હવે આગળની જે તમારે પ્રક્રિયા જે પ્રોસેસ કરવાની છે એ તમે આગળના વિડીયોની અંદર જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો બધી જ કોલેજ અને બધી જ યુનિવર્સિટી દ્વારા છે એ પ્રોવિઝનલ મેરિટ યાદી કહેવાય એ બહાર પાડી દેવામાં આવેલી છે અને તમે જોઈ પણ લીધી છે તો ફાઇનલ જે મેરિટ યાદી છે તમારી અઢાર તારીખની આજુબાજુ આવવાની છે પણ અઢારથી લઈને એકવીસ તારીખની વચ્ચે તમારે એક પ્રોસેસ કરવાની રહેશે એ પ્રોસેસ કહે છે તો કે સૌથી પહેલાં છે તમારે યુઝરનેમ અને પાસવર્ડ અને કેપ્સા કોડ નાખીને તમારે તમારી જે પ્રોફાઇલ છે એ લોગઈન કરી લેવાની રહેશે તો મેં મારા યુઝરનેમ અને પાસવર્ડ નાખીને મારી જે પ્રોફાઇલ છે લોગિન કરી લીધેલી છે લોગિન કરી લેશો એટલે આવું પેજ તમારી સામે છે એ ખુલીને આવશે હવે જ્યારે કોલેજ દ્વારા તમને ઓફર કરવામાં આવશે ત્યારે ઓફર લખેલું છે અહીંયા એ ટીક થયેલું આવશે અને ત્યાર પછી અહીંયા છે તમને ઓફરની અંદર કોલેજ અલગ અલગ લખેલી આવશે જે કોલેજે તમને ઓફર આપીએ છે એ કોલેજના નામ અહીંયા લખેલા આવશે અને જો તમારે એ કોલેજની અંદર એડમિશન લેવાનું છે તો વ્યૂ ઉપર અહીંયા ક્લિક કરી અને એનો ઓફર લેટર છે ડાઉનલોડ કરી લેવાનો રહેશે જો તમારે એ કોલેજની અંદર જવાનું છે તો જ તમારે એ કોલેજનો ઓફર લેટર ડાઉનલોડ કરવાનો છે અન્યથા નહીં તો અહીંયા ઓફર લખેલું તમારે અત્યારે નહીં આવતું હોય આવું અહીંયા તમારે આની જેવું ટીક કરેલું આવતું છે આમ પણ જ્યારે તમારી ઓફર કોલેજ દ્વારા કરવામાં આવી છે ત્યારે આ જે ઓપ્શન છે શો થઈ જશે અને કોલેજના નામ પણ આવી જશે અને તમારે જે કોલેજની અંદર એડમિશન લેવાનું છે એનો વ્યૂ ઉપર ક્લિક કરીને આવી રીતનું ઓફર લેટર ડાઉનલોડ કરી લેવાનો રહેશે ખાસ આની અંદર આ જે ઓફર નંબર છે એ અગત્યનો છે આ ઓફર નંબર લઈને તમારે કોલેજની અંદર તમારું જે એડમિશન છે એને લેવા જવાનું થશે કોલેજની અંદર તમે જશો ઓફર લેટરને તમારા અસલી જે ડોક્યુમેન્ટ છે એ બધા લઈને તો આવી રીતનું આખું વિગતવાળું ફોર્મ છે એ કોલેજવાળા પાસે ખુલી જશે જેની પાસે જે લેપટોપ કે જે કંઈ હોય એની અંદર આ પ્રકારનું છે એ ફોર્મ ખોલી જશે જેની અંદર તમારા જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે બધા એની અંદર શો થશે એના પછી ફી ભર્યાની જે વિગત છે આ બધી અહીંયા એના ઓલામાં શો થશે અને ગેટ ઓટીપી ઉપર જેવું એ ક્લિક કરશે એટલે તમારી જે મોબાઈલ છે એની અંદર એક ઓટીપી આવશે અને જ્યારે તમે એ ઓટીપી આવશો એટલે સક્સેસફુલ ઇન્ફોર્મેશન થઈ જશે અને તમારું જે એડમિશન છે એ કન્ફર્મ કન્ફર્મ થઈ જશે અને કોલેજવાળા અહીંયા અલાવ એડમિશન આ જે ઓપ્શન ઓપ્શન છે એને એલો આપી દેશે એટલે તમારું જે એડમિશન છે એ ફાઇનલ કન્ફર્મ કન્ફર્મ થઈ જશે અને તમારે જે કોલેજની અંદર ફી થતી હોય એ બધી ભરવાની રહેશે અને ત્યાર પછી અહીંયા જે અલાઉમેન્ટ લખેલું ઓપ્શન છે એ પણ ટીક થયેલું આવશે ઓકે તો આટલી પ્રોસેસ તમારે કરવાની થશે આશા રાખીશ કે તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હશે વિડીયો મિત્રો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલ ઉપર તમે પહેલીવાર આવ્યા હો અને હજી પણ ઝીસી એસ આ જે પોર્ટલ છે એ પોર્ટલને લગતા કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કોમેન્ટ બોક્સની અંદર અથવા તો આપણો જે ઓફિશિયલ વોટ્સઅપ નંબર છે એક્યાસી અઠ્યાવીસ સુડતાલીસ ઝીરો ત્રણ એક્યાસી આના ઉપર તમે પૂછી શકો છો તો આભાર મિત્રો આ વિડીયો જોવા માટે મળીએ નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત